અરર મહાદેવ હરિ ઓમ જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? બસ જો આપણે અત્યારમાં સવારમાં મીંડા મરચા ભરવા, કારણ કે સવારમાં છે જ વાતાવરણમાં ગાર હોય એટલે મરચા ભરવામાં સારું રહે, મરચું ભાંગે નહીં. અને બપોર પછી આપણે ભરી તો એકદમ થઈ જાય કડક, એટલે ભાંગવાની શક્યતા વધારે રહે. અને મરચું અત્યારે ભરી તો વધારે સારું. અને મરચા ભરવામાં તો આપણે એવું છે 25% તો ભરાઈ ગયા છે, ચાલુ કર્યા એમ નહીં. 2, 4, 6, 8, 10, 12 ભારી તો ભરાઈ ગયા છે, 12 ને 13, 14 ભારી. મરચા આપણે વિભાગ પાડ્યા હોય ભરવામાં, કે આગળ આગળ જે સારા સારા મરચા ઉપર હોય, જાજા જાજા એટલે બધા સારા જ છે, પણ જાજા મરચા હોય જે આગળ 3 જણા ભરતા જાય અને વાહેતી વધે બધું, એ આપણે નૈના ને માજી ની બધા વાહે ભીના રાખે એટલે કામ એકદમ ઉકલે, એમ ફટીપો ન થાય. આપણે આ બારી થઈ ગઈ કમ્પ્લીટ, કારણ કે અત્યારમાં છે જ રાઈતે ઘાર હોય એટલે અત્યારમાં ભાંગે નહીં, બપોર પછી મરચા ભાંગે. આવી રીતે વાહેજી વસે એ નૈના વેચતી જાય છે, એટલે એ બધા ખોટીપો ન થાય, એમ કામ હરવું થઈ જાય. આગળ આગળ જાજા ભરાતા વાહે બધું વધે લેવા થાય. આપણે કોમેન્ટમાં કહેતા હોય કે એક ભારીમાં કેટલો વજન હોય. હવે વજન તો કાયદેસરની ભારી તો જે નિયમ પ્રમાણે હોય તો એક ભારીમાં 40 કિલો વજન એટલે કે 2 મણની ભારી હોય. પછી તો આમાં ખેડૂ માથે હોય કે કેવું મરચું ભરે છે. જો છેદ ભેજવાળું લીલું ભરી દે તો 50 કિલાની ભારી થઈ જાય, અને હાવ હુકેલું ભરે ને માપની ભારી ભરે તો 35 કિલો 38 કિલાની થાય, પણ કાયદેસરની ગણતરીમાં 40 કિલાની ભારી હોય. પછી તો કંતન્યા મોટા હોય અને વધારે વજનવાળું ભરી દે તો કંઈક તો 60-60 પોગાડ, પણ કાયદેસર 40ની ગણે. મરચું તો આમ તો હુકેલું જ ભરવાનું હોય, લીલું હાલે નહીં, કારણ કે એકદમ લીલું ભરી લ્યો તો મરચું બગડવાની બીક રહે. પણ તમે હુકાઈ ગયેલ ભરો અને શિયાળું પવન હોય તો બહુ વાંધો ન આવે, સેજ કદાચ અંદર ઘાર હોય તો શિયાળું પવનમાં ન નડે. અને આપણે કોમેન્ટમાં પૂછતા હોય કે મરચા તમે વેચવા ક્યાં જાઓ? અમારે વેચવા તો મરચા આમ તો ગોંડલ પીઠમાં જ જાય, પણ અત્યારે કઈ જવાની જરૂર નથી, કારણ કે અમારે ગામડે બેઠા જ વેપારી કઈ મે અહીંયા હોય જ લેવા વાળા, અને અટાણે સરેરાશ ભાવ છે તો 3000 ને આડે ગાડે ભાવ અત્યારે ગણતરી રાખવાની, એમ કારણ કે થોડીક હમણાં 500-700 રૂપિયા બજાર દબાણી છે એટલે થોડા ઘેઠા ગયા, નકર તો 3000 ઉપર જતા હતા. અત્યારે 3000ની આડે ગાડે ગણવાના, 2931 એવી રીતે. અને મરચા વીઘે કેટલા થાય તો મરચાનું જો કાંઈ નક્કી ન હોય, અંદાજે 20 મણથી માંડીને 60-70 મણ લગી મરચા થાય. આપણે જે અત્યારે મરચા છે એ લગભગ અંદાજે 40 મણનો વીઘે ઉતારો દે છે પહેલી વીણી, અને પછી વાહે 10 મણ જેવો ઉતરશે એટલે અંદાજે 50 મણ જેવો મરચા કદાચ થાય તો થાય એવો અંદાજ છે. એટલે આપણી પાસે અંદાજ સારો જ રાખાય. અને આપણી પાસે અટાણે એક ગાડી એક માલ છે, 200 ભારી મરચાનો માલ પડ્યો છે, એટલે કોઈ વેપારીને લેવા હોય તો પરે સદાની વાડી આવી જાય એટલે અહીંથી ડાયરેક્ટ એક ગાડી ભરી દઈ, એટલે એને કે બીજી વાડીએ રખડવા જવું નહીં. ભાઈને શું પડ્યું છે દેવાસ? શું પડ્યું? ગડી, એમ કે ગડી. હું
¿Te gusta más si ya voy? ¿Eh? ¿Sí ya voy? Ganga. Ganga. Amja, dada aquí. Abra dada aquí, Joria. ¿Qué? Dada aquí. ¿Qué? Dada en Jeje Kalio. No, a Maji se llama. ¿Qué? 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 Tú dijo que dada no sé, dada en Jeje Kalle. Ahí, ¿cómo hay Kalle? Ahí, ¿cómo hay Kalle? ¿Y te papá no va a ver? 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 ¿Y Aja, varias chais de tao. Aria. Varias y paso en a uno. Yo me apre. Matiare. Vario tanto. Boparet barren complet. Tigiti. Cabe betain kiara bakiria. Hola que te vadare ma. Pedjeu laigu. Lila jevu. At la baira nota. Bakita bati vario barren complet. Tigi apre. બધી ભારી ભરે કે ખાલી બે કેરાની બાકી છે એટલે આમ તો 45 ભરાની છે અને હજી 3 ને 3 6 અને 9 નવક ભારી ભરવાનું બાકી છે એટલે આપણે જે આ ભાગ હતો એમાં બધોય બદલો ને બધોયથી અંદાજે આપણે 65 ભરી જેવું આ આ ભાગમાં ભરાણું એમ એટલે આપણો 70 નો ટાર્ગેટ હતો ગામનો તો તૂટે જ 5 ભારી નો આપણો ટાર્ગેટ તૂટ્યો છે કઈ વાંધો ને આપણે સ્વીકારી લઈ કે પાંચ ભારી વસી થઈ આપણો 70 ભારી નો હતો ના ના ટાર્ગેટ તમારો સાચો જ કહેવાય પાંચ ભારી નો ફેર ઈ ફેર નો કહેવાય અને ઈ ફેર ઓમ પડ્યો કે મરચા ઘાટા હતા ને એટલે મહેશભાઈ ને આમાંથી ભરી ભરી તૈન ક્યારા નોખા પાસા નઈ ખા તો ઈ ક્યારા માથી ઠેલવાત ને તો 75 ભારી થતા હા ઈ વાતે અને આપણે કોમેન્ટ માં પૂછે છે કે ભાઈ ઓલા બેન ને હમણાં આપણે 4 દી મોર ડિલિવરી આવી તો એને હું થયું છોકરાનું ને બેનને કેમ છે એટલે આપણે એને કાયમી ફોન કરી હી અને આમ તો જૂનાગઢથી દાખલ છે અને છોકરાને રાખ્યો છે કાચની પેટીમાં એટલે બેનને તો કોઈ જાતની તકલીફ નથી એને તો હતી જ નહીં અહીંયા જ અહીંયા જ એને તકલીફ નહોતી તો એની રીતે જ હાલીને ચડી ગયા હતા એટલે એને કોઈ જાતની તકલીફ બે નહીં છોકરાને કાચની પેટીમાં રાખ્યો કારણ કે એને ઓક્સિજન લેવામાં તકલીફ પડે એટલે પણ ડૉક્ટરે એમ અત્યારે કાલથી દૂધ પાવાનું ચાલુ કર્યું નળીથી દૂધ દે છે અને અમુક કઈ રસી દેવાની એમ કહેતા કે રસી દીધી હવે કી દીધી તો આપણે ખબર નથી તો પહેલી રસી આવી દીધી બીસીજી અને આજ પાછો ફોન કર્યો તો તેમ કહેતા હતા કે બહારથી કઈક ઇન્જેક્શન ને દવા મેગવી છે એટલે તબિયત એની બહુ સારી છે કઈ વાંધો નથી એમ આપણે ફોન કરીશ તો ફોનમાં એમ કહેશે એને હજી બેન ને તો કોઈ જાતની તકલીફ નથી છોકરાને હે પણ એમ કે છે કે 2-7 દી માં રેડી થઈ જાય રેડી થઈ જાય એટલે કઈ વાંધો નથી આવી જાય ત્યારે આપણે એને વિડીયોમાં લઈ આવી લે એટલે કારણ કે એને કઈ ન થાય ભાઈ રામ રાખે અને કોઈ ન સાખે એ ભાઈ ને બે દીકરા અને એક દીકરી તો છે એ તો ઘરે છે એમ કેતા હતા દીકરી ઘરે છે અને બે છોકરા અહીંયા ભેગા લેવા છે એ તો એને કાકા નું એને મોટા બાપુ ને અહીંયા છે એટલે એ તો એને હાચવે છે એ કઈ તકલીફ નથી કદાચ એને પાંચ દી હજી રોકાવાનું થાય વધારે તો એને કઈ તકલીફ નથી લોકો અહીંયા એના કઈ કે એના હગા બાપા ને હગો કાકો જ છે અને કારણ કે એ બાળક છે ને બાયણે શ્વાસ બરોબર નથી લઈ શકતું એટલે એને હજી 5-6 દિવસ તો પેટીમાં રાખશે જ પણ કઈ થાય નહીં એટલી ખબર છે ફાઇનલ છે આ તો કોમેન્ટ માં પૂછતા એટલે હા માલિક લખી લખી દેવું નહીં હા એટલે કઈ દે આમે એ બધે જોયું ને એટલે બધાને મને ફોન માં આપણે જે નંબર હોય ને તો બધે મારા બેન નું બધે તમને ફોન માં પૂછતા હોય ઈ કે હું થયું એનું હું થયું એટલે મેં કીધું અમે વિડીયો માં જ કહી દેવું એટલે આજે આપણે બનાવવાનો છે રીંગણા નો ઓરો અને રીંગણા શેકી લીધા અને હવે ડુંગળી ટમેટા સુધારી લઈ અને બા અહીંયા સત્સંગ સાંભળતા હતા રૂમ માં એટલે મેં કીધું હું રૂમ માં થોડીક વાર સત્સંગ સાંભળું અને સુધારવા રૂમ માં જાઉં દીબા ને થોડીક વાર મારે સંભળાય નકર તો મારે તો મોબાઈલ માં સારું જ હોય આપણે સચ્ચી નો સત્સંગ રસોઈ બનાવતા બનાવતા ચાલુ જ રાખી કારણ કે અમથો ટાઈમ ન હોય ફ્રી બેહી રસોઈ બનાવતા બનાવતા એટલી વાર સાંભળીએ દેવાન છે ટમેટા બહુ ભાવ એટલે એને ટમેટા ડીશમાં લઈને ખાવા મેલો રીંગણા નો ઓરો
મને તો બાજરાના રોટલા અને વોરો હોય અને દૂધ એટલે બીજું આપણે કઈ જરૂર ન પડે આપણા ફેવરિટમાં ફેવરિટ શિયાળામાં વોરો બહુ ખાય ઉનાળાનો તો ઓછો ખાય ખાવે ખરા પણ ખાય નહીં કઈ ઘટે જ નહીં એમાં વોરો રોટલા બનાવી નાખી વોરો ચોકે લગભગ બધે ભાવતો જ હોય ન ભાવતો હોય તો બહુ ઓછા હોય હા તો આપણે રોટલા બનાવવાનું થઈ ગયું ચાલુ ને એક રોટલો તો ચડી ગયો અને બીજો મારે તો રોટલા કઈ એક જ બનાવવાના હોય ક્યારેક ભાઈ બનાવી દે કે લાવો તમે નથી બનાવો હું બનાવી દો કારણ કે આપણે રોટલા અહીંયા આવીને શીખાશે મેં રોટલા નથી બનાવ્યા પણ ફાવી ગયા છે તો જો હારત થશે મમ્મી જ બનાવી દેતા બાજરાના રોટલા નો બનાવવાના હોય બીજી બધી રસોઈ બનાવવાની હોય ઓરો બની ગયો છે કઈ ના ઘટે જમવા બે હોય તો બે જાવ ઘરમાં ગરમ રોટલો ને ચડતા જાય એમ બધા બેહતા જાવ હા બેહી જાય પાંચ રોટલા કરવા કરીને આવું હોય